Hello, અમદાવાદ. માય એફએમ ની કડક મોર્નિંગ્સ માં તમારું સ્વાગત કરી રહ્યો છે આરજે ફાગુન. રવિવાર ની રમઝટ પતી ગઈ છે, સોમવાર નો સંકટ માથા પર છે. જીવન ની રેસ માં તમે ભાગો તો છો, પણ આ રેસ ની મોજ લેવાનું ના ભૂલતા. ઇન્સેન્ટિવ્સ ની લાલચ માં ઇમોશન્સ નો લાભ લેવાનું ના ભૂલતા. ધંધાના ઉતાર ચડાવ માં સંબંધો સાચવવાનું ના ભૂલતા. અને અમારા મોર્નિંગ શોમાં જોડાઈ રહેવાનું તો બિલકુલ ના ભૂલતા. સમયનો ચક્કો તો ચાલ્યા જ કરશે. સમય બગાડ્યા વગર હું તમને લોકોને સંભળાવીશ એક ફેન્ટાસ્ટિક ગીત. નહીં, ગુજરાતી. સમય બગાડ્યા વગર હું તમને લોકોને સંભળાવીશ એક સરસ મજાનું ગીત. વાહ, ઇમ્પ્રેસિવ. તને તો શો મળવો જોઈએ. હા, તો ફુગ્ગો રોકેટ બનવાનો ના? ડન. તો શું કરતો હતો? આઈ વોઝ હા, મારી જગ્યા લેવાના સપના જોતો હતો ના? તો વાહ, આ ખુરશી પર બેસવા મળે છે ને, અવાજમાં વજન જોઈએ, શરીરમાં નહીં. કોફી. And listen, with country delight milk and no sugar. શરૂઆતમાં જરાક જુઠ્ઠું બોલાઈ ગયું. આરજે નહીં, ફ્યુચર આરજે ફાલ્ગુન. એ ડાન્સરની કોફી લાય. હા, એક મિનિટ. એઝ ઓફ નાઉ અસિસ્ટન્ટ પ્રોડ્યુસર, એટલે કે ટેલિફોન ઓપરેટર. અરે જલ્દી યાર, તૈયાર રાખવી જોઈએ ને. રેડિયોની દુનિયામાં અસિસ્ટન્ટ પ્રોડ્યુસર બહુ અગત્યની પોસ્ટ છે. સાદા દૂધમાં નહીં, કન્ટ્રી ડિલાઇટમાં. આજ ને? હા. કેમ ભાઈ, આમાં શું ખાસ છે? આમાં છે ને 100% પ્યોર બફેલો મિલ્ક છે, જેનથી કોફી છે ને અલગ જ લેવલની બને. અને આપણા સાદા દૂધ કરતા છે ને, આની મલાઈ પણ એકદમ ક્રીમી અને ગઠ્ઠી હોય છે. આપણા સાહેબ અલગ જ લેવલના. એક કામ કરને, મારી આમાં બનાવને. ભાઈ તું એનો જેવો ખાલી અવાજ કાઢી શકાય, ત્યાં સુધી પહોંચતા હજી વાર લાગશે. તો નીકળો. We are like the right hand to the RJs. No sugar, country delight. Assistant producer ની પોસ્ટ કોઈ નાની મોટી વાત નથી. તમારી પોતાની કેબિન હોય. તમને કહું મારું મેઇન કામ, મ્યુઝિક મેનેજર ના ઇન્સ્ટ્રક્શન્સ પ્રમાણે સોંગ સિલેક્ટ કરવાના અને સારા કોલ્સ ફિલ્ટર કરી RJ જોડે કનેક્ટ કરાવવાના. હેલો. અરે RJ સૃષ્ટિ નો નંબર મળશે? તમને ના પાડીને, મારી જોડે RJ સૃષ્ટિ નો નંબર નથી. અરે પણ તમારા જ ઓફિસમાં કામ કરે છે ને. હા તો લખો. બોલો. 108. હા, બીજી ઘણી ઇમ્પોર્ટન્ટ રિસ્પોન્સિબિલિટીઝ બી આવે આ પોસ્ટ જોડે. બટ ધેટ્સ હાઉ લાઈફ ઇઝ. હેલો. એ ફુગા, આજે ચિલ્ડ્રન્સ ડે છે. ગુર્જર સાહેબને ટ્રિબ્યુટ આપી દે. ફટાફટ એક કામ કર, સોંગ શોધ. હા હા હા, બે જ મિનિટ. જા કે તું. અરે જલ્દી આવ, ફાલ્ગુન નો શો ચાલુ થશે. અરવિંદ, તમે ખોટી બૂમા બૂમ કરો છો, એનો અવાજ તો સાંભળવા મળતો નથી આપણને. અરે કેટલું નેગેટિવ બોલે છે તું. અવાજ નથી સાંભળવા મળવાનો, પણ શો તો એનો છે ને, ઇઝ અ પાર્ટ ઓફ ઇટ ના. તો પછી ગુડ મોર્નિંગ અમદાવાદ. આવી ગયો છે માય એફએમ નો સ્ટાર, તમારો ફેવરિટ કલાકાર Dan the man with a plan. અને હું સ્વાગત કરી રહ્યો છું તમારું ધનવંતરીઝ અમૃતા બિંદુ પ્રેઝન્ટ્સ તારી મારી મોર્નિંગ્સ માં. ભાઈ આજે ચિલ્ડ્રન્સ ડે છે અને મારી અંદરનો બાળક જાગી ઉઠ્યો છે, તો આજનો દિવસ સેલિબ્રેટ કરવા માટે વગાડવા જઈ રહ્યો છું એક મસ્ત મજાનું સોંગ, ફોર ધ ચાઇલ્ડ ઇન યુ. ગુલઝાર કીધું હતું ગુજરાત નહી ફુગ્ગા. તારા મા બાપે તને શું ખાઈને પેદા કર્યો છે લબાડ? બળદ બુદ્ધિ, એક નંબર નો ઘેંડો હાથી,
આ દુનિયા પર બોજ અમદાવાદનો પાંડો આ સ્ટેશન પર સૌથી મોટો વજન છે તું મે જાણે તું ઉભો રહે તને દોરા જોડે મારું છું હમણાં એક એનેકડોટે કહું છું તને. 18 મહિના પહેલાં એક છોકરો હતો સૌરભ નામનો, ટેલેન્ટેડ આરજે. ભૂલથી એના મોઢામાંથી નીકળી ગયું કે અમિતજી બહુ ઓવરરેટેડ છે. દેવરાજ સર જે મારી પહેલાં અહીંયા સ્ટેશન હેડ હતા, જેમની જગ્યા મેં લીધી એઝ અ સ્ટેશન હેડ, એમને મને કહ્યું કે છોકરાને કાઢી મૂક, કાઢી મૂક. એટલે એની હાયરકી તો તને ખબર છે ને કે સ્ટેશન હેડ પ્રોગ્રામિંગ હેડને કહે, ત્યાં આરજેનો પગાર વધાર, તો આરજેનો પગાર વધી જાય. આરજેને ઓફ કરો તો ઓફ. એ કીધી ડન. 2 વર્ષથી તું અહીંયા મોર્નિંગ સ્લોટ સંભાળે છે, કમ ઓન યાર, ધીસ ઇઝ નોટ ડન. સર મારી ભૂલ હતી પણ આઈ એમ રીલી સોરી. આજ પછી આવું નહીં થાય. આજે તો થયું ને. એક્ઝેક્ટલી. I didn't expect this from you. Sir, actually શબ્દ મને ગમતો જ નથી. શું નામ છે તારું? ફુગ્ગો. ફાલ્ગુન. આ બીટલ્સ એટલે ખાવાની સુપારી નથી, એ રોક બેન્ડ છે. ખબર છે સર, બેન્ડ. તો ફોલગાય તું ગયો હોઈશ ને કોન્સર્ટમાં? તો કોન્સર્ટમાં ભૂલ થાય તો લીડ સિંગરને કોઈ કંઈ ના કહે, ડ્રમરને કહે ને, એની બંને બાજુથી વાગે. ડેન આવી ભૂલો ના કરે એની માટે તને પગાર આપું છું ને. તો સર પતી ગયું, હું જાઉં. ઓકે થેન્ક્સ. જરા ઇમ્પોર્ટન્ટ કોલ બી છે મારો. તો બસ આવું જ કરતો રહેજે. આજે તો ખબર નહીં મારો અસિસ્ટન્ટ બની જશે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એટલે જા. આ બંધ કરો. આ બંધ કરો. બંધ કરો. એ મારા ફુગા. લે લાકડી ક્યાં મરી ગઈ હતી? 15 મિનિટની બ્રેક હોય એમાંથી 10 રૂપિયા બગાડી. એટલે આપણા માટે તો 5 જ બહુ છે. ફુગા જોરદાર આઈડિયા આવ્યો છે. માવા જોન ઓનલાઈન માવાની ડિલિવરી બોલ કરું એ 50-50%. એટલે તારું મોઢું ક્યાં ઉતરેલું છે? જવા દે ને. હું જવા દઈશ તો કોને કહીશ? હે ફાટવા માંડ. હાલ હું આરજે ક્યારે બનીશ? 9 મહિનાથી દોડું છું. તને ખબર છે મારા માને ઓફિસ બોયમાં એક જ વસ્તુનો ફેર છે, પગાર. ના એ તો એનો વધારે હશે, યુનિફોર્મ. એ થાક્યો અસિસ્ટન્ટનું કામ કરી કરી. પાણી લાવ, કોફી લાવ, બધું કામ કરીએ પછી બી ગાળો ખાવ. ક્યારે તો લાગે છે કે આ પેશન્ટની લવારીમાં ભૂલ તો નથી કરી ને. PCS નો જોબ છોડીને ઝેરોક્સ કાઢું. એટલે 5 મિનિટ તો આમાં થાય છોડતા. તારે આરજે બનવું છે ને, આરજે બનવું હોય ને તો થોડો ટાઈમ તો દેવો પડશે, સમજો. અને આપણી પાસે તો ટાઈમ જ ટાઈમ છે ફુગા. મારો ફુગો આરજે બનશે, હવામાં જશે. અરે શું થયું? ટાઈમ જ નથી. ચલ નથી ટાઈમ. હાલો માવો કેન્સલ, ચા કેન્સલ, દેવો આરજે બનવા લઈ જવું. હાલ તને. હા ને.
મારી ગિફ્ટ ક્યાં છે? કઈ ગિફ્ટ? અરે ભાઈ, પેલી કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો ને, ગીત વિથ ગેસ કરવાનું હતું. કઈ? ક્યારે હતી કોમ્પિટિશન? યાદ નથી. અચ્છા, કયું ગીત ગેસ કરેલું? એ યાદ નથી. કયો આરજે હતો? કયું ને, યાદ નથી ભાઈ. તો કાકા, જ્યારે તમને યાદ આવે ને ત્યારે ફોન કરજો. હા ફુગા. હા વિજયભાઈ. બેંગમેનનો રિવ્યુ શું છે? મેં પિક્ચર નથી જોયું. અરે બેટા, જોવાનું કોણ કહે છે તને? ત્રણ ચાર રિવ્યુ ફટાફટ વાંચ અને મને કહે કેવો છે, અને પ્લસ માઇનસ બધું જોજે. કામચોરી ના કરતો, જલ્દી કર. ફુગુ ફુગુ, ટ્રાફિક અપડેટ્સ, જલ્દી જલ્દી. ટ્રાફિક અપડેટ તો કોઈ આપી નથી. એક કામ કરો ને, કેટલા આવ્યા? 7 ને તો કહી દો. કોમર્સ 6 રસ્તા પર સખત ટ્રાફિક છે, અને એસજી હાઈવે પર ચાલે છે ફ્લાયઓવર નું કામ, લાગ્યો છે જામ. એસટી હાઈવે અને કોમર્સ ચરસ્તાને કરજો અવોઈડ, પણ ફરહાન અખ્તરની નવી મૂવીને ના કરતા અવોઈડ. હું છું આજ સૃષ્ટિ, તમે સાંભળી રહ્યા છો ધનવંતરીઝ અમૃતા બિંદુ પ્રેઝન્ટ્સ વોટ્સઅપ અમદાવાદ. હેલો. હેલો, આરજે ડેન છે? ના, એ તો નથી. શું કામ હતું? મારે તો એમની જોડે જ વાત કરવી હતી. હા તો તમે મને કહી દો ને, હું કહી દઈશ. ના, થોડું પર્સનલ છે, યુ નો. એક મિનિટ. હાય, ધીસ ઇઝ ડેન, ટેલ મી. હાય આરજે ડેન, હું કોમલ પટેલ. હાય કોમલ. યુ નો, આઈ જસ્ટ લવ યોર શો. હું તમારી સૌથી મોટી ફેન છું. થેન્ક યુ કોમલ. I love you, Dan. I love you too. એક મિનિટ. તમારો અવાજ ડેન જેવો નથી. રેડિયોનો અવાજ અને દિલનો અવાજ અલગ હોય છે કોમલ. નોટી. અમુક ફાયદા તો છે આ જોબના. હેલો અમદાવાદ, મ્યુઝિકલ મોર્નિંગ્સમાં તમારું સ્વાગત છે. મિત્રો, સંગીત માત્ર કળા નથી, સંગીત મુક્તિ છે, લાગણીઓનો દરવાજો છે, પ્રેમ પીડાની દવા છે. હે, હેલો, ફોન ઉપાડો. યસ સર. હેલો. હેલો, માય એફએમમાંથી બોલો છો? હા, કોનું કામ છે? કામ તો કોઈનું નથી, ફક્ત એ જણાવવું હતું કે તમારા બધા પ્રોગ્રામ મને અને મારા વાઇફને ખૂબ ગમે છે. તમારું સોંગ સિલેક્શન પણ બહુ સરસ હોય છે. હું ને મારી વાઇફ બંને સાંભળતા હોઈએ છે. આખો દિવસ ક્યાં પસાર થઈ જાય છે ખબર જ નથી પડતી. એ માટે ખાસ તમને થેન્ક યુ. તમારું નામ શું? દિવ્યમ. દિવ્યમ. અને તમારું નામ? મારું નામ ફાલ્ગુન. હું ટેલોપ એટલે કે આસિસ્ટન્ટ પ્રોડ્યુસર છું. ફાલ્ગુનભાઈ, બહુ જ સરસ, તમે ખૂબ સારું કામ કરી રહ્યા છો. માય એફએમમાં બધાને મારા વતી થેન્ક યુ કહેજો. તમે લેફ્ટી જો સર. વાહ. ના, આજે સોમવાર છે, સોમવારે હું લેફ્ટ હેન્ડથી લખું છું. હવે આપણે રાઈટ મુદ્દાની વાત કરીએ. સી, રેડિયો ઇન્ડસ્ટ્રી ઇઝ લાઈક અ ટાઇટેનિક, બ્યુટિફુલ, ફ્યુચરિસ્ટિક, બટ ઇટ હેઝ હિટ એન આઈસબર્ગ, ઇટ્સ સિંકિંગ. અને જહાજ જ્યારે ડૂબતું હોય ને, ત્યારે દરેક પેસેન્જરની ફરજ છે કે એ 100% નહીં, 110%. કેટલા? 110%. કરેક્ટ. તારું કામ શું છે? સર, નિશિત. અને કામ શું છે? સર, કોપીરાઇટર છું. લાસ્ટ એડની જિંગલ ગાતો. સર, બીટ આપશો? સર, આ નહીં, આ નહીં, આ નહીં, આમાં સી મેજર. સાલા માઇનર. હો હો હો, સી મેજર વડાલિયા, સી મેજર. હો હો.
હોય સિમેન્ટ વડાલિયા સિમેન્ટ ટકાઉ સિમેન્ટ ટકે વર્ષો વર્ષ વડાલિયા સિમેન્ટ હો 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 તું અહીંયા કેટલું ટકીશ મને ખબર નથી એટલે સિમેન્ટ લગાડીને સીટ પર ચોંટી જા ઓ ભાઈ સ્લોટ્સનું શું થયું સર એકચ્યુઅલીમાં મારે એક બે ઇવેન્ટ કવર કરવી પડી તો કામ આવી ગયું બહાના આપવામાં 110% તારાથી કાંઈ થાય આઈ નો દેટ ઇટ્સ ઓકે ક્લાયન્ટ હા સર હું એ પેલી જ્વેલરી બ્રાન્ડ માટે ગઈ હતી તો એમણે કહ્યું કે એમની પ્રોડક્ટ કેમ રેડિયો પર એડવર્ટાઇઝ કરે વિઝિબિલિટી નહીં મળે ને પ્રોડક્ટને વોટ વોઝ યોર આર્ગ્યુમેન્ટ સર હું એમાં આર્ગ્યુ શું કરું બિચારો સાચું કહેતો હતો ને અને આ ડેમ ક્યાં છે એણે કહ્યું કે તું મીટિંગ અટેન્ડ કર અને મને અપડેટ આપી દે છે આ બધો ફોલ્ટ છે ને તમારા લોકોનો છે યુ ગાઈઝ આર નોટ વર્કિંગ હાર્ડ ઇનફ ટુ ટેક હિઝ પ્લેસ અને એટલે ફાવી ગયો છે સ્ટાર્ટ મેના દિમાગ પર ચડી ગયું છે ચલો ફાલ્ગુની સર ફાલ્ગુન આઈડિયા ઓછા કરવામાં સૌથી આગળ આઈડિયા પૂછે તો નો આઈડિયા અને આરજે બનવું છે તારે બે દિવસ આપું છું તમને લોકોને કમ અપ વિથ સમ ગુડ આઈડિયાઝ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ સ્લોટ્સ જિંગલ્સ માર્કેટિંગ વોટ એવર બધું ઓન ધ ટેબલ ઇન ટુ ડેઝ ઓકે નો એક્સક્યુઝિસ રોજ રાતના ખીચડી હોય હા બેટા સાંજે આવું લાઈટ જ સારું આલે ભાઈ હેપી ચિલ્ડ્રન્સ ડે કેવો રહ્યો દિવસ દિવસ જેવો મારે પણ ઓફિસમાં છે ને વન ઓન વન મીટિંગ જેવી છે ને એક ટપલી દઉં મીટિંગ હોવી જોઈએ હા એટલે બોસ જેવો લોડ આપે ને એટલે તારે ટપ પર દઈને ટપલી મારવાની જેવો લોડ આપે ટપ શું થયું કેટલું કામ પત્યું એક્સેલ શીટ આપો કેટલું કામ નથી પત્યું એની એક્સેલ શીટ આપો અને બધું કમ્પાઇલ કરીને એક આખી મોટી એક્સેલ શીટ આપો અરે યાર બીજું કંઈ કામ નથી કે સાચું કહું ને હું નોકરી છોડી દઈશ હવે યાર તું જે દિવસે 40 કમાતો થઈશ ને બસ આપણું VRS ડન પછી તું બસ શ્રવણ કુમાર બનીને અમારા બંનેની સેવા કરજે હા એ તો કરશે જ અને TCS ના છોડ્યો તો તમે ત્યારે નોકરી છોડી શક્યા હોત એ આલે શું છે આ કાજુ કતરી છે પહેલાં ખબર નહોતી અરે ના ભાઈ ના અમારી ઓફિસમાં એક જણના લગ્ન નક્કી થયા બિચારો લે લે કર કર પપ્પા કહે છે એમ કર ઇન્ફોસિસનો શેર 1500 પહોંચ્યો 93 તારા પપ્પા લેતા લેતા રહી ગયા એ વખતે 10,000 લીધા હોત ને તો આજે આપણું 1-2 કરોડનું બેલેન્સ હોત કેતકી આજ સુધી તને ક્યારે પણ પૈસાની કમી પડવા દીધી નહીં ને તો પછી જલસા કરીને લેને યાર તું ખાને યાર બસ હાલ તારા પપ્પાની આ વાત સરસ છે કોઈ પણ વાતનો રિગ્રેટ નહીં પછી TCS હોય કે ઇન્ફોસિસ રિગ્રેટ નહીં કરવાનો તને પેલો હાર્દિક યાદ છે સંગાણી હાર્દિક પટેલ અરે 12th તારી સાથે હતો એના 65% આવ્યા હતા તારા 75 અરે પેલો એકદમ તેલ નાખીને ચપ્પટ માથું ઓળીને નહોતો આવતો હા ડોલર છાપે છે અત્યારે IT માં હતો US બોલાવી લીધો એણે પેલી નથી હોતી પેલી માખી ફાફડા જેવી લાંબી ગાડીમાં લિમોઝિન હા બસ એ છોડાઈ તને કઈ રીતે ખબર ફેસબુક ફ્રેન્ડ છે મારો મમ્મી તું મારા ફ્રેન્ડ્સને ફેસબુક પર એડ કરવાનું બંધ કર અને એ તો મારો ફ્રેન્ડ પણ નથી અજય એટલે જે અમેરિકા જાય સક્સેસફુલ અને આપણે અહીંયા ઇન્ડિયામાં રહેતા ટાટા બિરલા અદાણી અંબાણી બધા બધા ફેલિયર એમ ને આ સક્સેસ અને ફેલિયર આ છે ને બે લેબલ છે જે લોકો આપણા માથા પર ચોંટાડ ચોંટાડ કરતા હોય છે હું માનું છું કે હું એટલો સક્સેસફુલ નથી પણ સુખી છું અને મારો બોસ છે ને એ સક્સેસફુલ છે પણ દુઃખી છે તમને કેવી રીતે ખબર અરે આખો દિવસ ઓફિસમાં પડ્યો હોય છે રાત્રે પણ ટેન્શનમાં ને ટેન્શનમાં સિગારેટો ફૂકી ફૂકીને ફેફસા ખલાસ કરી નાખ્યા છે આખો દિવસ લોકો પાસેથી એક્સેલ શીટ મંગાવે રાખે એટલા ટેન્શનમાં જીવે છે અને ફેમિલી નામે ઝીરો નથી જોઈતું આવું સક્સેસ યાર જો સક્સેસ જેટલું નથી શીખવાડતું ને એટલું ફેલિયર શીખવાડશે કેતકી યાદ રાખજે શું બોલ્યા
અરે આખો દિવસ એક્સેલ શીટ એક્સેલ શીટ એક્સેલ શીટ અરે એક્સેલ શીટ ને મૂકો ને એના પછી શું બોલ્યા સક્સેસ જેટલું નથી શીખવાડતું એટલું ફેલિયર શીખવાડે છે જીનિયસ યુ આર જીનિયસ ભલે તમને એક્સેલ શીટ બનાવતા નથી આવડતી બટ યુ આર જીનિયસ મારે ખીચડી નથી ખાવી કાજુ કતરી લઈ જાઉં પપ્પા જીનિયસ नहीं सर ये क्वार्टर का आप छोड़ दो ना नेक्स्ट क्वार्टर का देखो नहीं आई हैव सो मेनी थिंग्स लाइंड अप सर अबे तू रुक पहले सुन अबे साले बेवकूफ तुझे पता है ना रेटिंग्स कहां पे है नहीं सर आप मेरी तेरे आरजेस क्या कर रहे हैं सारा दिन सर, मैंने कुछ होश है तुम लोगों को चॉकिंग करो आइडियाज विचारो लॉन्च पर जाओ आ बदू ना तू लिखियो मेरा जॉब डिस्क्रिप्शन एक्चुअली है तू अभी मैं आइडियाज डिस्कस कर ही रहा था उनसे कब से बोल रहा है इस बात की सैलरी देता हूं मैं तुझे अभी मुझे आइडियाज नहीं एग्जीक्यूशन चाहिए हां सर ओके नहीं सर या ओके सर मिताली क्या छ क्या होए रजा पर लूजर गैंग चलो भैया सर बैंग बैंग फिल्म जोई ओज खराब फिल्म छे माथू दुखो मंडियो सर तारू माथू छे ने टेबल पर बैंग करीस आइडियाज नी बात करू छु ए आइडिया आपने तारू काम छे आइडिया जोरदार होवा जो मॉर्निंग स्लॉट में आवे होवा राइट मैडम सर सर एक स्मार्ट अने इनोवेटिव आइडिया छे स्मार्ट छे के नहीं हूं नक्की करीस आइडिया को हां आमे एक्सपेरिमेंटल छे खुल्लम खुल्ला बात हां सर लिसनर्स होय एमना इंटरेस्ट ना टॉपिक ऊपर खुल्लम खुल्ला बात ए आ 1999 चाले छे मूवी रिव्यू मुन्ना सर्किट स्टाइल में सर એટલે મૂવી રિવ્યુ કરવાના અને મુન્ના સર્કિટના સાઉન્ડમાં મજા આવી બને હું વાત તું કાઢી શકીશ ના સર તો વીઓ આર્ટિસ્ટ નું જે બજેટ છે તારા પગારમાંથી કટ કરું ડન એક બે સ્પાર્કલર્સ છે મારા મગજમાં પણ આ છોકરાઓને થોડી મહેનત કરવા દો મારે તો છે જ અહીંયા મળી જશે એક બે દિવસમાં તું બોલ ચાર ઇવેન્ટ્સ કવર કરી બે રિબિન કાપ્યા અને ન્યુ મોડર્ન સ્કૂલમાં તું બોલ તારા પાસે ત્રીજો કઈ આઈડિયા છે જલ્દી બોલ સર વોટ ઇફ વી ડુ પ્રાંક નહીં બોલ તો સોશિયલ એક્સપેરિમેન્ટ સર આ પ્રેન્ક જ થયો ને ના સર આ સોશિયલ મેસેજ વિથ પ્રેન્ક સર અમે ડેનના પ્રેન્ક તો વર્ક કરે જ ને સર એ ડેનના પ્રેન્ક છે એટલે આપણે કામ કરીએ આ રેડિયો સ્ટેશનનું નામ ચેન્જ કરીને પ્રેન્ક એફએમ કરી નાખીએ ને કોપીરાઇટર છે ને તું જિંગલ તું બનાવજે બરાબર છે ને લખી નાખ ભાઈ મજાક ચાલે છે અહીંયા હસે છે તું 48 કલાક આપે તમને લોકોને પૃથ્વી બે વાર ગોળ ફરી ગઈ આખી તમારું મગજ ના ફર્યું આનો પગાર મળે તમને લોકોને સર આ બોલ કોણ સર સર હું ટેલો સર એક આઈડિયા છે બોલ સર સક્સેસફુલ લોકોની સ્ટોરીઝ તો બધાએ સાંભળી હશે પણ એવા કેટલા હશે જેણે મહેનત તો એટલી જ કરી પણ સક્સેસફુલ નહીં થઈ શક્યા એટલે જ કોઈ સાંભળવા નથી માંગતું પણ સર એ લોકો જોડે ફેલિયરનો એક્સપિરિયન્સ તો ખરો જ ને ઓકે એટલે એવો એક ચેટ શો જેમાં આવા લોકો આવી અને લિસનર્સ સાથે પોતાની ભૂલો શેર કરે અને લિસનર્સ એ લોકોને સાંભળી અને એમને એક્સપિરિયન્સથી એ શીખી કે કઈ ભૂલો ના કરવી જોઈએ લોન્જિવિટી કેટલી એટલે એટલે કેટલું ખેંચી શકીશ આને પ્રોગ્રામને સર એ વિચારવું પડશે એક આઈડિયા સાથે આને આરજે બનવું છે આ 110% છે 10% છે આ ઇડિયટ અને ફોર ધ રેસ્ટ ઓફ યુ ધેર ઇઝ ગુડ ન્યૂઝ એન્ડ બેડ ન્યૂઝ બેડ ન્યૂઝ એ છે કે આરજે મિતાલી ઇઝ પ્રેગ્નન્ટ એનો બપોરનો સ્લોટ ખાલી છે એન્ડ ધીસ ગિવ્સ આર રેડિયો સ્ટેશન એન ઓપોર્ચ્યુનિટી ઓફ અ લાઈફ ટાઈમ ગુજરાત લેવલ પર સૌથી મોટો આરજે હન્ટ માય એફએમ્સ નેક્સ્ટ સુપરસ્ટાર કોમ્પિટિશન હશે આપણી રેટિંગ્સ વધશે પોપ્યુલરિટી વધશે કરેક્ટ અને એના જજીસ હશે તું તારો ટેડી બેર તું અને દેન તું
મંજૂર પણ સર બીજા આઈડિયાઝ આપીશું એવું નથી કે મંજૂર નથી તો પછી એનો સ્લોટ લેવો પડશે તમારામાંથી કોઈ એકે ના ના સર તો રેડી છે નોટ એઝ મચ વેરી ગુડ તો વિચાર કરો હા મગજના ઘોડા દોડાવો અને આઈડિયાઝ સાથે મળીએ આપણે યસ સર સી યુ સૂન થેન્ક યુ સર મેડમ 200 રૂપિયામાં આપી દીધું તારો દિવસ કેવો હતો આપણે શું મોજે મોજ ને રોજે રોજ સારું જ તો ને એટલે પણ તારું ભાવા ક્યાં નીકળેલી 80 રૂપિયા યાર આજે જ ને ઓફિસમાં એક મીટિંગ હતી આમ જ આઈડિયાઝ ડિસ્કસ કરવા માટે મેં એક મસ્ત આઈડિયા આપ્યો બધા કરતા ઘણો સારો ઓ સાહેબ આ લકી લેવી અલા મુક ને ભાઈ હા આઈડિયા આપ્યો મનન સર દર વખત બી જેમ છે ને આ 80 માં આપી દઈશ તમને 200 વાળી જે આઈડિયા આપ્યો ને બધાને ગમ્યો સૃષ્ટિને પણ ગમ્યો લે પણ બોસ ને ના ગમ્યો ઓ સાહેબ આ લકી લઈ લો હાચો કો તમારા હાથમાં ચકાચક લાગશે તમારા બોસ ને ગમશે નથી જોતી યાર એલા મૂક ને ભાઈ પાછળ પડ્યો છે હાલો તૂટી પડો એટલે પણ તારા બોસે કીધું હું કે 110% આપો તું જ વિચાર કર ને કોફી પીવડાવવામાં ઝેરોક્સ કાઢવામાં 110% કઈ રીતે આપે એટલે પણ એને તારા એફર્ટ જોવા હશે અરે એફર્ટ એટલે આનાથી વધારે શું કરું નાગો તેને નાચું એની સામે એટલે એવું તો નો જ કરતો એની સામે નહીં કોઈની સામે નહીં સમજો તને એને મજાક શું છે મને તો લાગે છે મારા નસીબ જ ફૂટેલા છે એટલે જ કહું છું સાહેબ એક વખત આ લકી પહેરી જુઓ તમારા નસીબ ખુલી જાય સાચું કહું છું તમારા ગ્રહો નક્ષત્રો બધું બદલાવી અરે નથી જોતી મારા બાપ તારી લકી વીટી બંગડી કાંઈ નથી જોતી જાને અહીંયાથી એટલે વહેતી ન થાય ને ભાઈ એટલે ફુગા નોકરીમાં બધે ડખાજે બધાને એવું જ છે ભાઈ એમ એટલે આપણે નથી કરી પણ સાંભળ્યું એમ મારો ટાઈમ ક્યારે બદલાશે એટલે વાત તો એવી કરે જાણે 50 વર્ષનો થઈ ગયો હોય ફુગા બધો વાંક છે ને પિક્ચરોનો હે પિક્ચરોમાં બતાવે કે બધું રાતો રાત બદલાઈ જાય સટો સટ બદલાઈ જાય પણ રિયાલિસ્ટિકમાં એવું છે જ નહીં પણ લખી રાખજે તારો ટાઈમ આવવાનો છે ફુગા આ લાકડીની વાત ને લાકડીનો સટ્ટો કોઈ દી ખોટો નથી પડ્યો વાતની તો ખબર નહીં પણ સટ્ટો નથી પડ્યો નહીં તારે એક્ટિવા ક્યાંથી આવે ઓ સાહેબ તું વેચીને જ માનીશ ને સાહેબ હું નામ ભરતો થઈ ગયો તો ઘર કેમનું હાલશે કેટલાની 100 રૂપિયા એટલે પચ્ચામાં દેવી છે હા પચ્ચામ રાખો હાલો મૂકો તમારા નસીબ બદલાવી જાય એમ બે દઈ દે આ તો બે દઈ દે બે લો 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 અલે વાહ ભાઈ વાહ હા જો એ તમારા બંનેના નસીબ ના બદલાવ્યા ને તમારું નામ બદલાવી નાખજો નામ તો કહેતો જા લકી લકી આને કહેવાય સેલ્સમેન જ્યાં સુધી લકી વેચાય નહીં ત્યાં સુધી લકી હૈલો નહીં જોયું જુઓ તો ખરા સાહેબ કેવી મસ્ત લાગે ખાલી 100 રૂપિયા એક વખત જુઓ ખાલી તમે આઈડિયાની છે ને મજા જ આ છે સાલું વિચારવા બેસો ને ત્યારે ના આવે પણ જ્યારે આવે ને ત્યારે એક અલગ જાતની કિક લેતો આવે અને ત્યાં સુધી તમને ઊંઘવા ના દે જ્યાં સુધી તમારું મગજ ના કહે બસ ભાઈ આજનું કામ પૂરું સુપરમેન ટી શર્ટ કામ સુપરમેન જેવું નથી ચલો આઈડિયાઝની ઉલટી કરો એમસી મેજર ઉલટી કર માય સ્ટાર ટેલેન્ટ હન્ટ સર આહા જેની અંદર હશે વોટ આઉટ ઓડિશન એલિમિનેશન પબ્લિક શો ટુ એક્સપેન્સિવ તારા પપ્પાનું બજેટ આપવાના છે બીજો આઈડિયા આવાઝ દે કહા હે તું આહા હા સર આઉટ સ્પાર્કલર ચલાવી આપણે This is not our flavor. Cancel tu bol 800. Sir, એટલે સર આપણા એક્ઝિસ્ટિંગ સેગમેન્ટ્સ ની આપણે સ્ક્રિપ્ટ લખાવી. જોઈ લખી શકે છે કે નહીં. અને જો સારી લખાઈ જશે તો યુઝ પણ થઈ જશે. માઇન્ડ બ્લોઇંગલી ટાઈમ કન્ઝ્યુમિંગ છે દોસ્ત. તને કામ ન કરવાનું એક બહાનું મળી જશે. એટલે નહીં. ડેન ગિવ મી સમ ગુડ ન્યૂઝ. સર આપણે શાંતિથી ઇન્ટરવ્યુ કરીએ ને. આ બધું શું હન્ટ વન્ટ છે? રેટિંગ્સ વધારવાની છે. જેમાં તારું કોન્ટ્રીબ્યુશન ઘટી ગયું છે વિથ ઓલ ડ્યુ રિસ્પેક્ટ બ્રો. અને તમે સર મેં એક્ચ્યુઅલી આજ બધું વિચાર્યું હતું બધું આવી ગયું દયાની મૂર્તિ એક કામ કરો એને જમાડો
ઊંઘાડો અને પછી તમે ઊંઘી જાઓ. હા, મને લાગે છે મારે આ વગાડીને રસ્તા પર ભીખ જ માંગવી પડશે. નહીં, બાય સર. બોલ. એક આઈડિયા છે સર. આઈડિયા તારી પાસે? હા સર. સર, આરજે હન્ટ રાખવાની, એમાં સ્પોન્ટિનિટી ટેસ્ટ, એક સિચ્યુએશન આપવાની અને જોવાનું કે સિચ્યુએશનમાંથી હ્યુમર કઈ રીતે કાઢી શકે છે. ધીસ ઇઝ ટુ મચ કોમ્પિટિશન, લાઈક યુ નો આપણા કોમ્પિટિટર આવું બધું વિચારે. સોરી. હજુ એક આઈડિયા છે સર. બોલ. ન્યૂઝપેપર હેડલાઈન આપવાની અને એમાંથી આસ્ક ધેમ ટુ ડિસ્ક્રાઇબ થ્રુ અ સોંગ ઓર અ ડાયલોગ. ધીસ ઇઝ નોટ અ ફ્લેવર. એક કામ કર, તું આ વગાડ. સર, હજુ એક આઈડિયા છે. શું? સર, નોલેજ ચેક કરીએ. સોંગ્સ, ક્રિકેટ, મૂવીઝ, આ બધા પર છે ને 5 ક્વેશ્ચન પૂછવાના અને જોવાનું કે જનરલ અવેરનેસ કેટલી છે. એમાં આના જેવા લોકો છે ને ગૂગલ કરીને જીતી જશે. ટુ ઇઝી. રેપિડ ફાયર કરશું ને સર? આઈ ડોન્ટ થિંક સો. સોરી. સર, હજુ એક આઈડિયા છે સર. આપણે છે ને લિસનર્સ બનીને લોકોને ગાળાગાળ કરવાની અને જોવાનું કે એ પ્રેશર કઈ રીતે હેન્ડલ કરી શકે છે. ટુ રિસ્કી યાર. કોઈ ઓફિસ લઈ લીધી તો? સર, એ તો ચેક કરવાનું છે. નો, સોરી. હજુ એક આઈડિયા છે સર. કેટલા આઈડિયાસ છે તારી પાસે? સર, 110. 110% આપવાનું તમે જ કહ્યું છું ને. 15 આઈડિયાસ લાવ્યો છું. ઓ, બોલવા માટે. તકલિયા, ડિસ્પર્સ. તું નહીં. મેં છે ને આ ફિલ્ડમાં 20 વર્ષ કાઢ્યા છે. આટલા વર્ષમાં મને સમજાયું કે આ ફિલ્ડમાં ટેલેન્ટ અગર 19-20 હશે ને તો ચાલશે, પણ એટીટ્યૂડ કરેક્ટ જોઈએ. તારો એટીટ્યૂડ પરફેક્ટ છે. કાલે બપોરથી આફ્ટરનૂન સ્લોટ મંડી પડે. સર, આરજે હન્ટ? શિકાર મારી સામે જ છે. હન્ટ થઈ ગયો. સાંભળ, ટેલેન્ટને લઈને મારા ઇન્સ્ટિંક્ટ કોઈ દિવસ ખોટા નથી પડ્યા. આ ડેન છે ને, એને ફર્સ્ટ ચાન્સ મેં જ આપેલો. ડોન્ટ પ્રૂવ મી રોંગ. ના સર. સર, થેન્ક યુ. થેન્ક યુ સો મચ. તમને ખબર નથી કે મને અત્યારે કેટલી ખુશી મળે. હગ હગ વગ નહીં, અહીંયા જગ્યા ઓછી છે. જો, મેં તારે માટે એક બહુ મોટો દરવાજો ખોલ્યો છે. ગીવ યોર 110%. 100%. હા, આઈ મીન 110% સર. કરેક્ટ. ગુડ બોય. ફર્સ્ટની મજા છે ને અલગ જ છે. પછી એ ફર્સ્ટ લવ હોય, ફર્સ્ટ સેલેરી હોય, કાં તો ફર્સ્ટ એપ્રિસિએશન ફ્રોમ યોર બોસ. દરવાજો જ્યારે ખુલે નહીં ને, ત્યારે આપણા અંદરના ઇન્સ્પેક્ટર દયાને જગાડવો જ પડે. એકસો 110% આપીને મેં આરજે બનવાનો દરવાજો તો ખોલી કાઢ્યો, અને હવે બાકીના દરવાજો ખોલવાનો 10% કોન્ફિડન્સ તો આવી જ ગયો છે. કેમ છો અમદાવાદ? શું થયું? શું કરે છે ભાઈ? હા, બપોરનો શો છે, આરામથી કર. ઓહ, સોરી સોરી. બેસી બેસી બેસી. હા, જો પબ્લિક છે ને કાં તો ઊંઘી ગઈ હશે, હા, કાં તો ઊંઘવાનું ટ્રાય કરતી હશે. હા, એટલે હા, આરામથી કર. સોરી,
થોડો. કઈ વાંધો નહીં, ઊંડો શ્વાસ લઈ લેવા. કેમ છો અમદાવાદ? તમે વિચારતા હશો કે આરજે મિતાલીની બદલે આ કોણ આવ્યું? તો હું તમને કહી દઉં, મારું નામ છે આરજે ફાલ્ગુન. ગભરાશો નહીં, કારણ કે આરજે મિતાલીની જેમ હું પણ તમને બોર થવા નહીં દઉં. અમદાવાદથી લઈને બોલિવૂડ સુધી, ગીતોથી લઈને ગોસિપ સુધી, 2 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધી જમાવટ કરાવવાની જવાબદારી આજથી મારી. તો મિત્રો, આપણે શરૂઆત કરીએ એક સરસ મજાના થોટ સાથે. સપનાઓના દરવાજા ત્યારે જ ખુલે છે જ્યારે આપણે હકીકતને સ્વીકારીએ છીએ, અને 100% રિઝલ્ટ ત્યારે જ મળે છે જ્યારે આપણે 110% એફર્ટ મારીએ છીએ. Thank you.